બનાસકાંઠાના દિયોદર રામજી મંદિરનો આજે ફાગણ સુદ ત્રીજના દિવસે પ્રતિષ્ઠા દિવસ હોવાથી આજે દિયોદર ગ્રામ પંચાયત સરપંચ અને રાજવી ગિરિરાજસિંહ વાઘેલા દ્વારા રામજી મંદિરના પ્રતિષ્ઠા દિવસ નિમિત્તે નગરજનોને આહવાન કરવા એક સંદેશો આપવામાં આવ્યો હતો, જેમાં માત્ર મેડિકલ સુવિધા ચાલુ રાખવા અપીલ કરવામાં આવી હતી. દિયોદરની પ્રજાએ કોરોના વાયરસ વચ્ચે ફરી આખો દિવસ ઘરે રહી રામજી મંદિરનો પ્રતિષ્ઠા દિવસ ઉજવ્યો હતો, જેમાં આજે દિયોદરના તમામ નાના અને મોટા વેપારીઓ તેમજ સોસાયટીના દરેક પાનગલાની દુકાનો પણ બંધ રાખવામાં આવી હતી, જેના કારણે એક દિવસ માટે દિયોદર શહેરમાં ફરી લોકડાઉન થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા, જેમાં વેપારીઓએ ઘરે રહી પોતાના આરોગ્યની ચિંતા સાથે એક ઉત્સવમાં પણ ભાગ લીધો હતો, જેમાં દરેક સમાજના લોકો જોડાયા હતા, જેમાં દિયોદરના રાજવી દ્વારા પણ દિયોદરની પ્રજાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. દિયોદરમાં આજે રામજી મંદિરના પ્રતિષ્ઠા દિવસ નિમિત્તે આજે દિયોદર શહેર સ્વયંભૂ બંધ છે. દિયોદરની જૂની પરંપરા મુજબ સર્વ ધર્મને ભેગા રાખી અને વર્ષોથી મુસ્લિમ સમાજ હોય, જૈન સમાજ હોય કે વૈષ્ણવ સમાજ હોય, આમની સંયુક્ત પાકીઓ પહેલાં વર્ષોથી ચાલતી હતી. ગઈકાલે દિયોદરના સર્વ આગેવાનો, વેપારીઓ સાથે એક મુલાકાત ને મીટિંગનું આયોજન થયું. એમાં દિયોદર શહેરમાં વર્ષમાં આવતી 10 પાકીઓ જે જૂની પરંપરા મુજબ જે ચાલતી હતી એના ઉપર વિચારણા કરી અને એને દિયોદર શહેરે આજે સ્વયંભૂ બંધ પાળી અને સમર્થન આપ્યું છે. મસ્ત બંધ પાળવી છે આખી નગર દિયોદર તાલુકાના સૌ નગર જનતાને ધન્યવાદ દેવું કહેવાય, કેમ કે અમે લોકડાઉન જેવું પાળ્યું છે અને આરોગ્ય માટે ખૂબ સારી વાત છે, કેમ કે હજી કોરોના હાવ જતો રહ્યો નથી, હજી વેક્સિન બધું ચાલુ જ છે. પ્રજાને શું સંદેશો આપવા માંગો સાહેબ? બધી તમે સાવચેતી રાખો, માસ્ક બાસ્ક બાંધેલા રાખો, સેનિટાઈઝર હાથ લગાવતા રહો અને ગણે એટલું અંતર જાળવો.